નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું સુધીર ગામપુઆ. આજે આપણે ધોરણ 11 ફિઝિક્સ માં જે પ્રકરણ નંબર 6 ચાલી રહ્યું છે એની ચર્ચા કરવાને છીએ. પ્રકરણ નંબર 6 માં પોઈન્ટ નંબર 6.3 પહોંચ્યા છીએ. આગળના આપણે ટોપિક ચલાવેલા છે એનો વિડિયો તમે જોયેલો જ હશે, બરાબર છે? તો હવે આ ટોપિક માંથી પ્રશ્ન કયા પ્રકારનો બની શકે છે, તો કે અચળ બળ માટે કાર્યની સમજૂતી આપવાની છે. આપણે કાર્યની સમજૂતી આપવાની છે. આપણો ચેપ્ટર છે કાર્ય ઉર્જા પાવર, એમાંથી આપણે કાર્ય વિશેની સમજૂતી અત્યારે ચાલી રહી છે. તો આપણે એક ટોપિક એવો ભણવાનો છે કે અચળ બળના કારણે થતું કાર્ય, અચળ બળના કારણે થતું કાર્ય, એ ટોપિક સમજવાનું છે. તો આપણે એક અહીંયા આકૃતિ દોરેલી છે, તમે અહીંયા જોઈ શકો છો. આ આકૃતિમાં કોઈ એક સપાટી છે, આ સપાટી જે છે એ લીસી સપાટી છે. એના ઉપર એમ દળનો પદાર્થ છે. કેટલા દળનો પદાર્થ છે? આ પદાર્થનું દળ જે છે એ એમ છે. એ એમ દળના પદાર્થ ઉપર આ બળ લાગે છે એફ. અહીંયા બળ લાગે છે, તમે જોઈ શકો છો, એફ બળ લાગે છે, બરાબર? આ બળ એફ લાગે છે. આ બળ એફ ના કારણે આ પદાર્થ સ્થાનાંતર કરે છે અહીંથી અહીંયા. આ બળ અચળ લાગે છે. હવે આ બળ અચળ લાગે છે પણ સ્થાનાંતર કરે છે અહીંથી અહીંયા, ડી જેટલું સ્થાનાંતર થાય છે, બરાબર? તો આપણે એનું વર્ણન લખી નાખ્યું આકૃતિમાં દર્શાવ્યા મુજબ. એમ દળના પદાર્થ પર એફ અચળ બળ લાગે છે, આ બળના કારણે સ્થાનાંતર ડી થાય છે. એફ અને ડી વચ્ચેનો ખૂણો થીટા છે ભાઈ, થીટા જે છે એ બહુ મહત્વનો ભાગ ભજવે છે, બરાબર? બળ અચળ છે તો સ્થાનાંતર અચળ બળના કારણે સરખું જ થવું જોઈએ, પણ થીટા ઉપર આધારિત છે. કઈ રીતે આપણે સમજાવીએ તો અહીં બળ વડે થતું કાર્ય એ બળના સ્થાનાંતરની દિશામાંના ઘટક અને સ્થાનાંતરના ગુણાકાર જેટલું હોય છે. અહીંયા બળના બે ઘટક પડે છે, એક જેની સાથે ખૂણો બનાવ્યો છે એના ઉપરનો ઘટક આપણે કહીએ છીએ F cos theta અને એને લંબ F sin theta. આ F cos theta જે છે એ આ સ્થાનાંતરમાં ભાગ ભજવે છે. આપણે દાખલા તરીકે આ રમકડું હોય, આ કોઈ એક કાર કે ટ્રક છે, આ રમકડાનો તમે નાના છોકરાઓ જ્યારે રમતા હોય એ જોયું હશે તમે કે આ છોકરો જે છે એ દોરીથી બળ લગાડે છે, આના ઉપર બળ લગાડે છે અને ખેંચે છે. ખેંચે છે એટલે આ ટ્રક જે છે એ આગળ તરફ સ્થાનાંતર કરશે. હવે દોરીનો એંગલ અલગ અલગ રાખે તો આ સ્થાનાંતર અલગ અલગ થશે, બરાબર? એક નાનું એવી બાબત બતાવું તમને કઈ રીતે કરી શકાય. તો દાખલા તરીકે આ એક ટ્રક છે. હવે આને આપણે સમજવા માટે તમારે અહીંયા મેં આ એક સ્પ્રિંગ કાંટો જોડેલ છે. સ્પ્રિંગ કાંટો શું બતાવશે? તમે જે બળ લગાડો છો એ અહીંયા બળ લગાડો છો. દાખલા તરીકે 50 ગ્રામે આ અંકન જે છે એ ગ્રામમાં કર્યું છે, પણ એ દળને તમે વજન બળમાં ફેરવી શકો. જી ગુરુત્વ પ્રવેગ જી 10 વડે ગુણાકાર કરી શકો અને ગ્રામને કિલોગ્રામમાં ફેરવી શકો. તો 50 ગ્રામને કિલોગ્રામમાં ફેરવશો એટલે 0.05 kg, એને ગુણ્યા જી કરશું 10 એટલે 0.5 ન્યૂટન. તો 50 ગ્રામે 0.5 ન્યૂટન થાય બળ. તો હવે અહીંયા આપણે આ જે વાહન છે એના ઉપર હું બળ લગાડું. દાખલા તરીકે હું અહીંયા બળ લગાડું છું, તમે અહીંયા જોઈ શકો છો કે દાખલા તરીકે આ 0.5 બળ લગાડીએ છીએ, 0.5 ન્યૂટન ત્યાં આ ગતિ કરે છે. હવે આટલા જ બળ માટે 0.5 નહીં, એનાથી પણ ઓછું લગાડવું પડે છે. 0.1 કે 0.2 ન્યૂટને એ ગતિ કરવા લાગે છે. તો 0.1 કે 2 ન્યૂટન એ ગતિ કરે છે, સ્થાનાંતર કરે છે. આ એંગલ અલગ અલગ થાય તો અહીંયા હું એક બળ ફિક્સ કરી નાખી, અચળ બળ ફિક્સ કરી નાખી. દાખલા તરીકે મારે 0.2 ન્યૂટન બળ લગાડવું છે, તો હું અહીંયા 0.2 ન્યૂટન બળ લગાડું છું તો આટલું સ્થાનાંતર કરે છે. હવે એ જ 0.2 ન્યૂટન બળ હું આ રીતે લગાડું સ્થાનાંતરની દિશામાં, તો એ ભાઈ એનાથી વધી જાય છે સ્થાનાંતર વધી જાય છે. એ જ 0.2 ન્યૂટન હું આમ લગાડું તો સ્થાનાંતર કરતો નથી, આ જે છે એ પદાર્થ ઊંચો થઈ જાય છે ભાઈ, બરાબર? તો આ 0.2 ન્યૂટન બળ આપણે અચળ રાખ્યું,
પરંતુ આ બળ જે છે એનો ખૂણો અલગ અલગ કરતા ગયા, બરાબર સમજો, આ ખૂણો અલગ અલગ કરતા ગયા. જો અહીંયા આ લંબ છે, આ બળ હું ઉપર તરફ લગાડું છું, બરાબર, આ બળ જે છે એ ઉપર તરફ લગાડું છું, જ્યારે સ્થાનાંતર કઈ દિશામાં કરાવવાનું છે, સંક્ષિતિજ દિશામાં કરાવવાનું છે ભાઈ, તો સંક્ષિતિજ દિશામાં કરાવવું છે તો હું અહીંયા બળ લગાડીશ તો આ ભાઈ શું થાય છે, ઊંચું થાય છે, સમજાય છે. તો હવે હું સ્થાનાંતરની દિશામાં બળ લગાડતો જાઉં તો સ્થાનાંતર થતું જાય છે. આ બધું જ બળ સ્થાનાંતરની દિશામાં લાગશે તો શું થશે, સ્થાનાંતર મેક્સિમમ થશે. મેક્સિમમ થશે એનો મતલબ કાર્ય મહત્તમ થાય છે. હવે તમે સમજી ગયા છો, થીટા પર આધાર છે. સેના ઉપર આધાર છે? થીટા પર. તો અહીંયા કાર્ય માટે જવાબદાર ઘટક કયો છે? તો કે એફ નો એફ કોસ થીટા. એફ સાઈન થીટા આપણા માટે કંઈ જ કામનો નથી. કેમ? તો કે આ જે ટ્રક જે છે, બાળક આમ બળ લગાડે છે તો આ ઊંચું થાય છે, સ્થાનાંતર થતું નથી. એટલે કે સ્થાનાંતર માટે બળનો લંબ ઘટક કંઈ જ કામ આવતો નથી. સમજાય છે? તો કાર્ય લંબ બળના કારણે થતું નથી, લંબ ઘટકના કારણે, બળના લંબ ઘટકના કારણે થતું નથી. શેના કારણે થાય છે? તો કે સંક્ષિતિજ ઘટકના કારણે થાય છે. આટલું તમને ક્લિયર થઈ ગયું હશે. હવે જોઈએ તો આપણે કાર્ય એટલે શું કરી શકીએ ભાઈ, બળ ગુણ્યા સ્થાનાંતર. તો બળનો કયો ઘટક લીધો ભાઈ આપણે? સમાંતર ઘટક, એટલે કયો? એફ કોસ થીટા લીધો. અને અહીંયા શું લીધો? સ્થાનાંતર. કોસ થીટા એટલે શું? ડોટ ગુણાકાર. તો આપણે અહીંયા શું મૂકી દીધા ભાઈ? ડોટ મૂકી દીધા. અદિશ ગુણાકાર. તો કાર્ય એ અદિશ રાશિ છે. કેવી રાશિ છે? અદિશ રાશિ છે. બળ અને સ્થાનાંતરનો અદિશ ગુણાકાર એટલે શું મળે છે? કાર્ય મળે છે. હવે આ કાર્ય કઈ કઈ બાબત પર આધાર રાખે છે? તો કાર્ય શૂન્ય ક્યારે હોય એની વાત કરીએ તો આમાંથી આ ત્રણ નંગમાંથી એક નંગ કોઈ પણ છે, એ દાખલા તરીકે એક નંગ એટલે સ્થાનાંતર. સ્થાનાંતર શૂન્ય આ ત્રણેય નંગ ઉપર આધાર રાખે, એફ ડી અને થીટા. તો આપણે ત્રણેય ની વારાફરતી વાત કરવાની છે. તો પહેલા વાત કરી ડી ની. એફ ડી અને થીટા ત્રણેય ઉપર આધાર રાખે છે. તો ડી એટલે કે સ્થાનાંતર શૂન્ય, તો કાર્ય શૂન્ય ભાઈ. સ્થાનાંતર જીરો તો કાર્ય જીરો થવાનું છે. સમજાય છે? સ્થાનાંતર જીરો, કાર્ય જીરો. ઉદાહરણ તો કે દિવાલ છે, આ દિવાલ છે, આ દિવાલ ઉપર હું બળ લગાડું છું, બળ લગાડું છું. પણ દિવાલ તો અહીંયા ની જ છે ભાઈ, આ બોર્ડ જે છે અહીંયા ની જ છે, એ જ જગ્યાએ છે. સ્થાનાંતર તો ન થયું, તો સ્થાનાંતર જે હું બળ તો લગાડું છું ભાઈ, 200 ન્યુટન બળ લગાડ્યું, 300 ન્યુટન બળ લગાડ્યું, સ્થાનાંતર થતું નથી. સ્થાનાંતર નથી થતું તો એ કાર્ય કેવું છે? જીરો. એક સ્થાનાંતર જીરો હોય, પછી વાત કરીએ બળ જીરો જીરો હોય, બળ શૂન્ય હોય, સ્થાનાંતર થતું એવું બને તો એ કાર્ય જીરો. એ હા, લીસી સપાટી હોય, લીસી સપાટી ઉપર, એકદમ લીસી સપાટી ઉપર બ્લોક હોય, દાખલા તરીકે અહીંયા આ એક લીસી સપાટી મેં રાખી છે. હવે એ લીસી સપાટી ઉપર બ્લોક ગતિ કરતો હોત, એકવાર ગતિ કરાવી દીધી, એકવાર ધક્કો મારી દીધો, પછી એની ગતિ ચાલુ જ રહીએ ભાઈ, બરાબર. તો એ લીસી સપાટી ઉપર ગતિ ચાલુ જ રહેતી હોય તો એના ઉપર વજન બળ તો ક્યાં લાગવાનું છે? લંબ નીચે તરફ. તો આ તો સ્થાનાંતર આ દિશામાં થાય, આનું અને આનું આનું વજન બળ ક્યાં લાગે? લંબ નીચે તરફ લાગે ભાઈ. તો લંબ બળ લાગે તો વજન બળ ઈ એના ઉપર ભાગ ભજવતું, એટલે લંબ બળ ભાગ ભજવતું નથી, બરાબર સમજો. એ પણ આમાં લાગુ પાડી શકાય. અને લીસી સપાટી છે એટલે એમાં ઘર્ષણ બળ પણ ભાગ ભજવતું નથી. ઘર્ષણ બળ, લીસી સપાટી શબ્દ આવે ત્યારે આપણે ઘર્ષણ બળ અવગણીએ છીએ. વાસ્તવમાં સંપૂર્ણ લીસી સપાટી અસ્તિત્વ ધરાવતી નથી, કંઈક ને કંઈક ઘર્ષણ બળ તો હોવાનું જ છે. ક્લિયર? તો ઘર્ષણ બળ શૂન્ય છે, છતાં એ સ્થાનાંતર ઘણું બધું કરી શકે, એટલે કે લીસી સપાટી પર ગતિ કરતું ચોસલું જે મેં તમને બતાવ્યું, એવું લીસી સપાટી ઉપર ગતિ કરતું ચોસલું હોય એમાં ઘર્ષણ બળ શૂન્ય છે, કોઈ પણ પ્રકારનું બળ લાગતું નથી, છતાં એ શું કરે છે? સ્થાનાંતર કરે છે. પણ કાર્ય એ જગ્યાએ કેવું થશે? શૂન્ય થશે. ત્યારબાદ હવે આવે છે થીટા. થીટા બરાબર, આપણે એફ અને ડી ની વાત કરીએ, હવે કોની વાત કરવાની છે? થીટા. થીટાની વાત કરીએ તો થીટા
જ્યારે π/2 એટલે બળ અને સ્થાનાંતર પરસ્પર લંબ હોય થીટા π/2 હોય તો મેં હમણાં કીધું એમ બળ ઉપર તરફ લાગતું હોય તો સ્થાનાંતર થતું જ નથી 0 એમ પણ સમજી શકો અને cos π/2 અહીંયા cos π/2 ની કિંમત કેવી થઈ જાય તો કે cos π/2 ની કિંમત શું હોય 0 cos 90 ની કિંમત 0 શું હોય cos 90 ની કિંમત 0 રેડી cos 90 ની કિંમત 0 cos 0 ની કિંમત 1 અને cos 180 ની કિંમત -1 એ તમને યાદ જ છે આપણે યાદ જ રાખવાનું છે બરાબર છે હવે વાત કરીએ તો અહીંયા થીટા જે છે એ 0 હોય અથવા 0 થી મોટો પરંતુ 90 કરતા નાનો 90 એટલે શું π/2 એ તો કાર્ય 0 થઈ જાય છે ભાઈ એટલે π/2 થી કા કેવો હોવો જોઈએ નાનો અને 0 જેટલો અથવા 0 થી મોટો લેસ ધેન ઇક્વલ ટુ એવું બતાવે છે 0 જેટલો અથવા 0 થી મોટો થીટા વચ્ચે છે બરાબર 0 થી 90 ની વચ્ચે હોય તો કાર્ય ધન થાય કેમ કે cos ધન મળે ભાઈ પ્રથમ ચરણમાં cos ધન મળે તો કાર્ય કેવું થાય છે ધન થાય છે ઈ કાર્ય જે ધન થાય છે ધન કાર્ય એટલે પદાર્થ પર કાર્ય થયું કહેવાય સેના ઉપર કાર્ય થયું કે પદાર્થ પર સાયકલ ચલાવતા હોય સાયકલ પેડલ મારીએ આપણે પેડલ મારીએ તો જ સાયકલ ચાલવાની છે પેડલ મારવાનું બંધ કરશું તો સાયકલ ઘર્ષણ બળના કારણે અટકી જશે પણ આપણે સ્થાનાંતરની દિશામાં બળ લગાડીએ છીએ સ્થાનાંતરની દિશામાં બળ લગાડીએ છીએ સાયકલ પર આપણે બળ લગાડીએ છીએ એટલે પદાર્થ પર કાર્ય કરીએ છીએ બરાબર સમજો ડાયરેક્ટલી પદાર્થ પર કાર્ય કરીએ છીએ હવે એમાં જ જો થીટા જે છે એ 90 થી 180 ની વચ્ચે અથવા 180 હોય તો cos -1 એટલે કે કાર્ય ઋણ કાર્ય ઋણ તો પદાર્થ વડે કાર્ય થયું કહેવાય કેમિસ્ટ્રીમાં કદાચ થોડુંક અલગ આવશે બરાબર છે આ આપણે ફિઝિક્સની લેંગ્વેજમાં કહીએ છીએ થર્મોડાયનેમિક્સમાં થોડુંક આની ડેફિનેશન ચેન્જ થાય છે તો પદાર્થ વડે કાર્ય પદાર્થ વડે કાર્ય એટલે આપણે સાયકલ પર બ્રેક મારીએ છીએ એટલે પદાર્થ આપણે તો બ્રેક મારવાનું કામ કરીએ છીએ ખાલી બ્રેક મારીએ છીએ હવે બળ કોણ લગાડે છે બ્રેક લગાડે છે બ્રેક શેમાં છે સાયકલની અંદર એટલે સાયકલ વડે કાર્ય થાય છે શેની દિશામાં સ્થાનાંતર જે સાયકલનું થાય છે એની વિરુદ્ધ દિશામાં બળ લાગે છે એટલે સ્થાનાંતર અટકી જાય છે બરાબર પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે સ્થાનાંતર અને બળ એટલે 180 એટલે -1 ક્લિયર થઈ ગયો બરાબર તો આ પદાર્થ વડે કાર્ય થયું કહેવાય તો કાર્ય કેવું છે ઋણ છે એમ કહી શકાય અહીંયા તમને કાર્યનો એકમ ખબર જ છે એકમ જૂલ અને પારિમાયિક સૂત્ર M1L2T-2 કાર્ય ઊર્જા અને ટોર્ક આ ત્રણેયના પારિમાયિક સૂત્ર સરખા હોય મેં તમને આગળ કીધું જ છે અને યાદ જ રાખવાના છે આપણે કાયમ માટે હવે એક સરસ મજાનું આપણે ઉદાહરણ લઈ લઈએ 6.3 જો ઉદાહરણ નંબર 6.3 ની રકમ વાંચો સાયકલ સવાર એક સાયકલ સવાર છે 10 મીટર અંતર ઘસડાઈને સ્થિર થાય છે સાયકલ સવાર 10 મીટર અંતર ઘસડાઈને સ્થિર થાય છે આ ઘટના દરમિયાન રસ્તા વડે સાયકલ પર લાગતું બળ 200 ન્યૂટન છે F is equal to 200 ન્યૂટન ભાઈ બરાબર સ્થાનાંતર થાય છે 10 મીટર તો સ્થાનાંતર આગળ થાય છે બળ ક્યાં લાગતું હશે પાછળ એટલે કે થીટા કેવો હશે આ બે મૂલ્ય કરી નાખીએ તો થીટા કેટલો થશે 180 કેમ કે ઘસડાઈને સ્થાનાંતર આગળ છે રસ્તા વડે સાયકલ પર થતું કાર્ય 200 ન્યૂટન છે ગતિની વિરુદ્ધ દિશામાં લાગે છે તો રસ્તા વડે સાયકલ પર કેટલું કાર્ય થયું કહેવાય કેના વડે રસ્તા વડે સાયકલ પર કેટલું કાર્ય થયું કહેવાય રસ્તા વડે સાયકલ પર થતું કાર્ય બરાબર તો રસ્તા વડે સાયકલ પર થતું કાર્ય જોઈએ છે કાર્યનું સૂત્ર આપણું કોમન FD cos થીટા F નું મૂલ્ય આપણી પાસે છે 200 સ્થાનાંતરનું મૂલ્ય છે 10 અને cos 180 cos 180 ની કિંમત -1 200 ગુણ્યા 10 2000 જુલ -2000 જુલ રસ્તા વડે
સાયકલ પર થતું કાર્ય બરાબર 2000 જુલ સાયકલ ની વિરુદ્ધ દિશામાં એટલે માઈનસ મળ્યું છે વિરુદ્ધ દિશામાં બરાબર અને એ કહી દીધો પછી બી શું કીધું છે સાયકલ વડે રસ્તા પર થતું કાર્ય આટલું જ હોય ભાઈ બરાબર સાયકલ વડે પ્રી પ્લસ હોય તો કે સાયકલ વડે રસ્તા પર થતું કાર્ય આપણે બ્રેક મારીએ ને ઘસડાય ને ત્યારના કાર્યની વાત છે કાર્ય પ્લસ 2000 જુલ આના ઉપરથી તમે તારણ કાઢી શકો જે રીતે ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ છે એ અને બી પદાર્થો હોય તો એ પદાર્થ વડે બી પદાર્થ પર લાગતું બળ એટલું જ બળ બી પદાર્થ એ પર લગાડે એ બળ સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે ભાઈ બરાબર તે જ રીતે કાર્ય પણ શું છે તો કે અહીંયા ધન અને ઋણ હોય છે એ પદાર્થ વડે બી પર થતું કાર્ય એટલું જ બી પદાર્થ વડે એ પર થતા કાર્યનું મૂલ્ય સમાન હોય છે અને વિરુદ્ધ થતા હોય છે એટલે એક કાર્ય ધન હોય છે અને એક કાર્ય ઋણ હોય છે અહીંયા આપણે સ્થાનાંતર અને પથ લંબાઈ સમજાવતા હતા ત્યારે પથ લંબાઈ હંમેશા ધન જ હોય છે એવું શબ્દ વાપરતા હતા નહીં કાર્ય બળ અને સ્થાનાંતરનો અદિશ ગુણાકાર છે અદિશ ગુણાકાર જ્યારે આવે બે સદિશોનો અદિશ ગુણાકાર ત્યારે કાર્ય અદિશ રાશિ છે છતાંય એ ધન ઋણ કે શૂન્ય હોઈ શકે છે એટલે દરેક અદિશ રાશિ ધન ઋણ અને શૂન્ય ન જ હોય કે હોય જ એવું પણ બની શકે નહીં ક્લિયર થઈ ગયો તો આટલું રાખીએ નેક્સ્ટ વિડીયોમાં આપણે નેક્સ્ટ ટોપિક લઈને આવશું થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો